પૈસા તો હલવા પડશે. હા હું થયું અંદર ડબલું નહીં. હા તો એઠી બા નેકરી. કસંદાસ પે એન્ડ યુઝ મૂવીના લીડ એક્ટર આપણી સાથે હાજર છે અહીંયા આગળ, મયુર ચૌહાણ અગા માઇકલ. આપણે માઇકલને પૂછીશું, માઇકલ લીડ એક્ટર તરીકે ધીસ ઇઝ યોર ફર્સ્ટ મૂવી, સો કેવો એક્સપિરિયન્સ? બહુ જ મજા આવી મને આ ફિલ્મમાં. એક તો રિસ્પોન્સિબિલિટી હતી, કારણ કે જ્યારે તમે એક લીડ એક્ટર કરતા હોય ત્યારે એક રિસ્પોન્સિબિલિટી આવી જાય કે તમારે આખી થ્રુ આઉટ ધ ફિલ્મમાં પ્રૂવ કરવાનું છે કે લોકોને જકડીને રાખવાના છે. અને અત્યાર સુધી ટીમમાં બધા સેટિસ્ફાઈ થયા છે. અને બહુ ડિફરન્ટ છે આખી ફિલ્મ, પે એન્ડ યુઝ છે, એની ભાષા અલગ છે અને એના કેરેક્ટર્સ આખા અલગ જ દુનિયાના છે. એટલે મને એવું જ લાગતું હતું ફિલ્મમાં કે હું અલગ દુનિયામાં જતો રહ્યો છું અને હું ભૂલી જ ગયો હતો કે હું માઇકલ છું, હું તિલોક જ બની ગયો છું. મને એવું જ લાગતું, બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ. દીક્ષા જોશી છે જે આ મૂવીમાં લીડ એક્ટ્રેસ છે, આપણે એમને પૂછીશું કે એમને માઇકલની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓ વન્ડરફુલ, માઇકલ ઇઝ ધ બેસ્ટ કો એક્ટર આઈ વર્ક વિથ સો ફાર, ડેફિનેટલી. કેમ કે એક ઇક્વેશન હોય છે, એક એક્શન રિએક્શન હોય છે. તમે જ્યારે એક્ટ કરો, તમે કંઈક રિએક્શન આપો તો પાછું તમને જ્યારે રિએક્શન મળે ને કોઈક, તો તમને પછી પરફોર્મ કરવામાં મજા પડે. એટલે માઇકલને હું એક બે દિવસ પહેલાં જ કહેતી હતી કે મને તારી સાથે ફરી કામ કરવું છે. ઓનેસ્ટલી એમ કે બહુ સારો એક્ટર છે અને મને એક્શન રિએક્શનનું જે મળતું હોય છે ને મને બહુ ગમે છે. સો થેન્ક યુ. સેમ યર, મારે પણ કરવી. કોલર ચાર આવશો હવાર વહેલા બને તો 9 વાગ્યા પછી આવો. સારું, હું 9 પછી આવી. મને કહી દે કઈ દે ને તારા મન માં જે વાત છે તે મને કઈ દે કઈ દે. ચમ આટલું વેલા આયા, રોકાણું નહીં મારતી. મને દઈ દે ને તારો પેટ પેક હાથ છે તે મને દઈ દે દઈ દે. ઓ એવો સ કેવો સુ નહીં કેમ કોઈને ન સમજાતી જારી કેમ ને મમલ કાતી એકલો જ હર ખાતો આમ તેમ પડખાઓ પરવિત રાખો. આ મૂવીના ડિરેક્ટર આપણી સાથે અત્યારે હાજર છે, આપણે એમને પૂછીશું આ મૂવી વિશે. સર અમને થોડું જણાવશો આ મૂવી વિશે? ફિલ્મ એક રોમેન્ટિક સ્ટોરી છે, કરસનદાસ પે એન્ડ યુઝ. અને ફિલ્મમાં બધા જ વર્ગને, જેમ કે એક બેઝિકલી કહું આઈડિયા કે જેમ એક બિઝનેસમેનની એક જરૂર છે આપણને, એવી રીતે જ એક સફાઈ કામદારની બી પણ જરૂર છે. જો ગટર સાફ નહીં હોય અથવા તો ઘરમાં કામવાળા નહીં આવે તો આપણે બધાને ખબર છે શું શું પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે નાનું હોય મોટો માણસ હોય પણ આ બધા એક વર્ગને આવરી લેતી એક રોમેન્ટિક એક મસાલા ફિલ્મ છે કરસનદાસ. ઓકાત નહીં મારી હમે આંખો મિલાવાની, મારી સોડીના સપના જોવશો. આજથી એક મહિનામાં હું તમ હંધાઈ ન મારી ઓકાત બતાય. ગુજરાતી ફિલ્મો બહુ જ બધી પ્રમોટ થાય અને લોકોને ગુજરાતી ફિલ્મોના સમાચાર mijaz.com તરફથી જાણવા મળે એવી મારી આશા છે. અને mijaz.com એવું કામ કરશે જ, કારણ કે વિધાતા જેવા રિપોર્ટર્સ છે એમની સાથે. મારી બહુ જ બધી શુભકામના. ઓલ ધ બેસ્ટ. કસંદાસ પે એન્ડ યુઝ મૂવીને મારા ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. mijaz.com તરફથી તમને લોકોને ઓલ ધ બેસ્ટ ફોર મૂવી રિલીઝ. અને હું ઈચ્છીશ કે આ મૂવી પણ છેલ્લો દિવસ કરતાં વધારે સુપરહિટ થાય. થેન્ક યુ સો મચ. ગઈકાલે આણે વાજન રોટલો ને કોંદા ખાતા લાગસ.